હેલો ફ્રેન્ડ્સ, આપણે પ્રકરણ 3ની ચર્ચા કરીએ છીએ. તો આપણે કલમ નંબર 64થી જોઈએ છીએ. આપણે આઈએમપી કલમ જોઈ લઈ શિક્ષાઓની. 64 નંબરની શું કલમ કીધી? તો કે દંડ ન ભરાય તો કેદની સજા. હવે દંડ ના ભરાય તો એની શું, એના માટે જોગવાઈ કરવામાં આવી છે? તો કે કેદની, દંડ ન ભરાય તો એના માટે કેદની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી 64 પ્રમાણે. ત્યાર પછી કલમ નંબર 66માં જો દંડ ન ભરાય તો કેદનો પ્રકાર, કેદનો પ્રકાર, કેદનો પ્રકાર કેવો હોવો જોઈએ? સાગદી કેદ અથવા સખત કેદ, એ કોની પર ડિપેન્ડ કરે? તો કે ન્યાયાધીશ ઉપર. ઓકે, ત્યાર પછી કલમ નંબર 68, દંડ ભરી આપતા કેદનો અંત આવવા બાબત. અમુક જોગવાઈ એવી છે કે કોઈ પણ દંડ છે, ન્યાયાધીશે એવી જો ન્યાયાધીશને એવી છૂટ મળે છે કે અમુક દંડ છે, દંડ ભરી દઈએ તો એનો કેદનો અંત આવવા બાબત, બરાબર, મીન્સ કે સજાનો અંત આવવા બાબત. ત્યાર પછી 69, દંડનો પ્રમાણસરનો ભાગ ભરતા કેદનો અંત આવવા બાબત. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એવી સજા થઈ છે કે એની સજાની જોગવાઈ થઈ છે 1 વર્ષની, બરોબર. હવે એમાં અમે કીધું હોય એવું, એવી જોગવાઈ કરેલી છે કે જો એનો 50% ભાગ ભરવામાં આવે કોઈ પણ એવી સજાનો, બરોબર, તો એનો જે સજા છે એ અડધી છે, મીન્સ કે 6 મહિના સુધીની થઈ જાય. ઓકે, ત્યાર પછી કલમ નંબર 70, 6 વર્ષની અંદર અથવા કેદની મુદત દરમિયાન દંડ વસૂલ કરી શકે અને જો મરણ નિપજે, બરાબર, કેદીનું, તો પણ મિલકત બોજામાંથી મુક્ત ન થાય. આનું કેવું શું છે? હવે કોઈ પણ દંડની જોગવાઈ કરવામાં આવેલી હોય એવા સમય દરમિયાન કોઈ પણ એવો કેદી છે કે જેને એવો ગુનો કરેલો છે મિલકતની ઉચાપતનો કે મિલકતને નુકસાન પહોંચાડવાની, બરાબર, સામેવાળે મિલકત ને નુકસાન પહોંચાડેલી હોય તો એને ન્યાયાધીશે એવો દંડ કરેલો હોય કે એની જે એને શું હોય, એ જે મિલકત નુકસાન પહોંચાડેલું છે એ પ્રમાણે એને દંડ ભરી દેવાનો છે અને કેદની સજા તો છે જ. હવે એવા સમય દરમિયાન અથવા 6 વર્ષની અંદર અંદર એ શું કરી શકે છે? કેદની સજા દરમિયાન એ મિલકતની જે જોગવાઈ કરવામાં આવેલી છે એ ભરી શકે છે, બરાબર, દંડ ભરી શકે છે. અથવા જો એનું મૃત્યુ પામે એ કેદ દરમિયાન તો પણ એની જે મિલકત હોય એ બોજામાંથી મુક્ત ન થાય. મીન્સ કે એના નામે જે મિલકત હશે શું કોર્ટ દ્વારા એને વેચીને પણ સામેવાળી વ્યક્તિને ભરપાઈ કરવામાં આવશે. ત્યાર પછી કલમ નંબર 73, આઈએમપી કલમ છે. એકાંત કેદની વ્યાખ્યા આપવામાં આવી છે. એકાંત કેદ એટલે શું? હવે જો સખત કેદ થઈ હોય તો જ એકાંત કેદ કરવામાં આવે છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે જો સખત કેદ અથવા કેદની મુદત 6 મહિના કરતા વધુ ન હોય તો એકાંત કેદ છે 1 મહિના કરતા વધુ ન હોવી જોઈએ, બરાબર. અને જો કેદની મુદત 6 મહિના કરતા વધુ અને 1 વર્ષ કરતા ઓછી હોય તો એકાંત કેદની મહિના 2 કરતા વધુ ના હોય, 2 મહિના કરતા વધવી ના જોઈએ. અને જો કેદની મુદત 1 વર્ષ કરતા વધુ હોય તો એકાંત કેદની મુદત કેટલી થઈ જાય? 3 મહિના. પણ 3 મહિના કરતા વધુ હોવી જોઈએ નહીં. મેક્સિમમ એકાંત કેદની સજા છે એ 3 મહિના જ છે, 3 મહિનાથી વધુ નથી, બરાબર. એ કલમ નંબર 73માં કહેવામાં આવ્યું છે. અને કલમ નંબર 74, એકાંત કેદની મુદત. હવે કોઈ પણ વ્યક્તિને એકાંત કેદની મુદત એકી સાથે 7 દિવસ, ક્યારે? જ્યારે એકાંત કેદની સજા 1 મહિનાની થઈ હોય. 1 મહિના ક્યારે થાય? જ્યારે 6 મહિના સખત કેદ થઈ, કેટલી થઈ? 6 મહિનાની થઈ હોય ત્યારે. અને 14 દિવસ અથવા 2 અઠવાડિયા ક્યારે થઈ હોય? કે જ્યારે એકાંત કેદની સજા 3 મહિનાની થઈ હોય, બરાબર, ત્યારે એકી સાથે 14 દિવસ, પણ એના વચ્ચેમાં ગાળો ના હોવો જોઈએ, બરાબર. તો આ આઈએમપી કલમ હતી પ્રકરણ નંબર 3ની શિક્ષાઓની. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.